બાળ દોસ્તો કેમ છો મજામાં ને આજે આપણે ધોરણ છ એનો પાઠ આઠ બિરબલ યુક્તિ હે ને એનો પાર્ટ બે એટલે કે ભાગ બે કરી રહ્યા છીએ જો હજી સુધી તમે આ ચેનલ ને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો જેથી કરીને તમને આવા વિડીયો માહિતી એ મળતી રહે પાર્ટ વન ની અંદર આપણે સરસ મજાનો પાઠ સમજ્યો હતો અને સાથે સાથે સંજ્ઞા કઈ બે સંજ્ઞા

એકાએ ચડાય કરી બુંદેલ બુંદેલખંડના રાજા હે ને પછી ત્રીજું નોકરને જવાબ શીખવનાર કોણ હતું એ ભી કોઈ પૂછને કે વાત આપણો પાઠનો મેઇન હીરો હે ને આપણું પાઠનું નામ છે બિરબલ ની તો બિરબલ તો અહીંયા એમસીક્યુ થઈ ગયા બહુ જ ઈઝી અને સાથે સાથે તમને કદાચ પણ તો આવડી જશે સરસ હશે તો હવે એક એક વાક્યમાં એમાં પહેલું કે રાજા જે છે એ પરત કેમ ફર્યો તો કે જયારે એને ખબર પડી કે બાદશાહ અકબર પોતે જ એ લશ્કર લઈ અને રણમેદાનમાં આવે છે અને એવા સમાચારથી બુંદેલખંડ નો રાજા છે એ પાછો ફર્યો બીજું શિરામણ સમયે સેનાપતિ સા સમાચાર આપ્યા શું સમાચાર આપ્યા હતા કે બુંદેલખંડ રાજા લશ્કર લઈ અને આપણા રાજ્ય ઉપર ચડી આવ્યો છે ત્રીજું બેગમે બાદશાહ ને સા સમાચાર આપ્યા શું કીધું તું ખબર છે ને બેગમે બાદશાહ સમાચાર આપતા કહ્યું હતું કહ્યું કે મારા ભાઈને સાપ કરડ્યો છે અને એને જલ્દી જ સાપ ઉતારનારના ઘરે લઈ જવાનો છે પછી સ્વાધ્યાય એમાં પહેલું કે બાદશાહ પોતાનો દહાડો બગડશે એમ કેમ લાગ્યું તો કે અ બાદશાહ એ જ્યારે સવારના પહોરમાં જ અ જયારે ઓલા ઝાડુવાળાને જોયો અ જે ચોગાન વાળતો હતો એને ત્યારે જોઈને લાગ્યું કે ભાઈ આજે સવારના પહોરમાં આ ઝાડુવાળાનું મોહ જોયું છે તેથી મારો દિવસ અથવા તો દહાડો જે છે એ બગડવાનો છે બીજું સાંજે જમતી વખતે રાજા કેમ ગુસ્સે થયા હે ને સાંજે જમતી વખતે યાદ છે ને ગરોળી પડી હતી તો કે જેવો જેવો રાજા જે છે પહેલો કોળિયો ભરવા ગયા તો તેવામાં જ એના થાળમાં એક ગરોળી પડી ને અને રાજાના મનમાં થયું કે સવારે ઓલા ઝાડુવાળાનું મોં જોયું તેથી જ આ પડી લાગે છે એમ અને તેથી આ જયારે મતલબ સવારે જમ્યા બપોરે રાત્રે જયારે જયારે જમવા બેઠા ત્યારે આવી આવી કઈક અડચણો આવી એથી અને એમ પાક્કું થયું કે અચ્છા આજે ગુસ્સે થઈ ગયા એમ કે આ ઓલા ઝાડુવાળાને કારણે છે ત્રીજું રાજાના દર્શન કરતી વખતે શું કર્યું શું કહ્યું તો કે કહ્યું કે કાલે સવારે જયારે તમે મારું મોં જોયું હતું તે સમયે મેં પણ તમારું મોં જોયું હતું આપનો તો માત્ર દિવસ જ બગડ્યો છે રાઇટ પરંતુ જયારે આપનું મોં મેં જોયું તો મને તો કેદખાને જવાનું થયું અને ફાંસીની સજા ભોગવવી પડી

અ રાજાએ પોતાનો ખોટો વહેમ દૂર કર્યો પછી શું છે સુચયા કે તમારા જીવનમાં અનુભવેલા કે જોયેલા ચતુર્ય પ્રસંગ વિશે આઠ 10 વાક્ય લખો તમારે કહેવાનું છે કે તમે કંઈ જોયું હોય કે નહીં હે તો એ તમે પ્લીઝ લખજો અથવા તો મારી સાથે બી તમે શેર કરી શકો ત્રીજું નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો તો અહીંયા સવારનો નાસ્તો સવારનો નાસ્તાને શું કહેવાય શ્રીરામણ હે ને તો અહીંયા તમે લખી શકો શ્રીરામણ ઓકે પછી બીજું ઝટપટ ના ઉકેલી શકાય તેવો પ્રશ્ન તો શું આવશે એનો જવાબ પછી શું છે કાળના જેવા મુસ્લિમ ધર્મ મુજબ ખાટમાં શબ્દ ગોઠવેલું હોય તે મૈયત હે ને મૈયત શબ્દ સમજૂતી માં ભી છે આ માઉસ થી લખું છું એટલે આવું છે આઈ થિંક તમે સરસ રીતે લખશો તો લખાશો ઓકે તો આટલું પછી શું છે બાદશાહ દ્વારા બોલાયેલા ગમે તે ચાર વાક્ય પસંદ કરી પાઠમાંથી શોધીને લખો જે બાદશાહે બોલ્યા હોય એ જેમ કે આજ તમારો દિવસ ખરાબ થવાનો છે અથવા તો જાઓ ઓલો પકડી આવો ઓલા સૈનિક ને કે તમે તમારી રીતે એવા કે બિરબલ તેજ આને જવાબ શીખવાડો લાગે છે એવા ત્રણ ચાર વાક્ય મતલબ શોધી તમારે લખવાના છે પછી શું છે નીચેના મુદ્દા ઉપરથી વાર્તા લખો અહીંયા વાર્તા છે કે એક ગામ યુવાનો ભણેલા વૃદ્ધો વ્યવહાર કુશળ ગામ ગામમાંથી જાન જવી જાનમાં વૃદ્ધોને ના લઈ જવા જાનમાં માત્ર યુવાનો જ કન્યા પક્ષની શરત જવાબ આપો તો જ કન્યા પધરાવીએ ગામનું તળાવ ઘીથી ભરી આપો યુવાનોને ચિંતા થઈ શંતાઈ ના આવેલા વૃદ્ધનો જવાબ પહેલા તળાવ ખાલી તો કરી આપો કન્યા પક્ષનું કહેવું જાનમાં એક વૃદ્ધ જરૂર આવ્યા હશે અહીંયા સરસ મજાની વાર્તા કહી શકો તમે કે એક મતલબ કેવાય ને કે આ મુદ્દા ઉપરથી વાર્તા મોસ્ટ આઈમ બી આપણે એક લેવાના છીએ સેશન તમને ખબર હોય તો જેવી રીતે નિબંધ લેખન લીધો છે એવી રીતે આવી રીતે વાર્તાલેખન પણ લઈશું કે જેમાં તમને આવી રીતે મુદ્દા આપ્યા હોય તો તમે કઈ રીતે વાર્તા લખી શકો તો અહીંયા એક સરસ મજાનું ગામ હતું ગામનું નામ લખી શકો જેમ કે સોમપુરા નામનું ગામ હતું અને ત્યાં યુવાનો તેમજ વૃદ્ધો એ બહુ હોશિયાર હતા એમ અ બંને સમથી રહેતા હતા પર યુવાનો ખૂબ બુદ્ધિશાળી હતા એક વખત ગામમાંથી જાન જ્યારે બીજે ગામ લઈ જવાની હતી ત્યારે યુવાનોએ નક્કી કર્યું કે ભાઈ આ વૃદ્ધોને લઈ જવા નથી અને આથી જ જાનમાં એટલે કે લગ્નમાં જાન જાતી હોય ને તો એમાં યુવાનો જ ગયા કન્યા પક્ષના લોકો બહુ સમજદાર હતા અને એમાં વૃદ્ધો પણ હતા એટલે એમણે સવાલ કર્યો શું પૂછ્યું કે ભાઈ એક શરત આગ કરી કે ભાઈ અમે તો જ કન્યા પરણી આવીએ જ્યારે તમે ગામનું તળાવ છે એ ઘીથી ભરી આપો ઘીથી ભરી આપો તો આ ચરત સાંભળીને જ્યાં નહીં આવો તો ચિંતામાં પડી ગયા યુવાનો સમજાયું નહીં કે શું કેવું એમાંથી એક વૃદ્ધ હતું બોલ્યું કે 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 જાઓ પેલા કન્યા પક્ષના લોકોને કહો તો ખાલી કરી આપે આવી રીતે કીધું અમે ઘી તો ભરી દઈએ પણ તમે ખાલી તો કરી આપો ત્યારે કન્યા પક્ષના લોકોને ખ્યાલ આવી ગયો કે જરૂર કોઈ વૃદ્ધ આવ્યું હશે તો જ આવો જવાબ આપી શકે અને જેથી કરી અને યુવાનોને પોતાની વાત સમજાઈ ગઈ કે ઓહો વૃદ્ધોને સાથે ના રાખ્યા

ના લાલ પીડા થઈ ગયા પછી અહિયાં જે છે પૂર્ણવાદ પૂર્ણ વિરામ એના મનમાં પેલો રમ્યા કરતો હતો એમના મનમાં હતો એમણે હુકમ કર્યો તો અહિયાં પૂર્ણ વિરામ એમણે હુકમ કર્યો જાઓ તો હુકમ કર્યો ત્યારે શું આવશે અહિયાં આવી રીતે કોમા આવશે અને આવી રીતે આમ આવશે કે જાઓ પકડી લાવો પેલા આપશું કે ને શું કહી દઉં કે જાઓ પકડી લાવો તો એ શું આજે સવારે એનું મોઢું જોયું છે ત્યારથી જ આ કમનસીબી ઉભી થઈ છે એને પૂર્ણ વિરામ એને કેદમાં પૂરી દો અને સવારે ફાંસીની ફાંસી એ ચડાવી દેજો તો અહીંયા પૂર્ણ વિરામ અને અહીંયા આપણા કોમાચી પૂર્ણ થાય છે તો આવી ઘણી બધી બીજી વાર્તા હોય તો તમે સાંભળી અને ઈવન ક્લાસમાં રજૂ કરી શકો ઈવન જયારે એસેમ્બલી હોય ત્યારે આવી ઘણી બધી વાર્તાઓ તમે અકબર બિલબલ સાંભળી હશે હિન્દીમાં હોય ઇંગ્લિશમાં હોય બરાબર તમે શેર કરી શકો તમારી ફેવરેટ વાર્તા કઈ છે એ બી તમે કહી શકો હે ને તો શું આપણે મજા આવે એક આપણે સેશન બી રાખશું જ્યારે સમય મળશે ત્યારે કે વાર્તા કથા મતલબ તો આઈ હોપ કે તમને આ પાઠ જે છે એ સમજાઈ ગયો હશે અને આપણે મળશું નેક્સ્ટ વિડિયો ની અંદર નેક્સ્ટ ચેપ્ટર સાથે રાઈટ તો ત્યાં સુધી આવજો